गीर सोमनाथना सोनारिया गाम पहोंच्यु छे संदेश न्यूज। सोनारिया गाम में हिरण नदी ना पानी फरी वळ्या छे। सोनारिया गाम बेट में फेरवाता संपर्क विहोणु बनी गयु छे। गाम में रस्ताओ पर नदी वहती होय तेवा दृश्यो जोवा मळ्या। घूटणसमा पानी वच्चे संदेश न्यूज नो ग्राउंड व्यू रिपोर्ट। तो वधु विगत मेळवीशुं संवाददाता राकेश परड़वा जोड़ाई गया छे। राकेश, गीर सोमनाथ में सवारथी मेघराजाए मेहर करी छे, सोनारिया गामनी शुं परिस्थिति छे अत्यारे? जी चोक्कसथी, रात्रिना मेघ तांडव सर्जायुं हतुं अने मेघ तांडवना वरवा दृश्य हाल जोवा मळी रह्या छे। वेरावळ तालुकानुं जे सोनाकांठा गाम छे ते जळબંબાકાર બન્યું હતું। હાલ સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે અત્ર તત્ર સ્વરસ્ત્ર જે પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકોના જે મકાનો છે, મકાનોમાં છાતીસમા પાણી ભરાઈ ચૂક્યા હતા। જે નીચાણવાળા વિસ્તારો હતા તેમાં ભારે પાણી ભરાઈ ચૂક્યા હતા। આપ જોઈ શકો છો કે અત્યારે અમે પણ કમરથી ઊંચા પાણીમાં ઊભા રહીને રિપોર્ટિંગ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે આ જે પાછળના દ્રશ્ય છે, આ સોનારિયા ગામના દ્રશ્ય છે। સોનારિયા ગામમાં રાત્રિના અચાનક પાણીનો પ્રવાહ આવી ચૂક્યો હતો અને જે લોકો હતા તે લોકો મુસીબતમાં મુકાઈ ચૂક્યા હતા। જે પ્રકારે એનડીઆરએફની ટીમ પણ અહીં પહોંચી ચૂકી નો બચવા માટે મહેનત કરતી હતી પરંતુ પહોંચી નહોતી ચૂકી। જે સ્થાનિક અમુક ગ્રામજનો છે તે સંદેશ સાથે જોડાયા છે, આપણે એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, કેવી પરિસ્થિતિ છે, રાતના કેવો માહોલ હતો, અત્યારે ગામની શું પરિસ્થિતિ? રાતના 2:30-3 વાગ્યાની વચ્ચે ઉચિંતાનું પાણી છોડવામાં આવ્યું। ગામના ઘણા બધા લોકોને ખ્યાલ હતો નહીં અને એટલું બધું પાણી રાતે આવ્યું છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અધિકારીઓએ જે કામ કરવું જોઈએ એ કામ એમણે કર્યું નહોતું અને ઉચિંતાના 18 દરવાજા હિરણ નંબર 2ના ખોલી અને વાડી વિસ્તાર લઈ અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ્ય આજની તારીખે પણ સોનારિયા ગામમાં હજી પણ 3 વાગ્યા સુધી ક્યાંય પાણી ઉતરવાનું નથી અને આ લોકો ગઈકાલના 6 થી 7 વાગ્યાના એમના માછડા ઉપર ચડ્યા છે। એને ખાધું નથી, પીધું નથી અને હજી એમને ત્યાં ને ત્યાં છે। તો મારી સરકારને વિનંતી છે અને કહેવાનું એ છે કે ભાઈ આ ઓચિંતાનું દરેક વખતે આવું કરે છે તો ક્યારેક તો તમે જાણતો કરો, આ જાણ કર્યા વગરના એ ક્યારે તમે દરવાજા ખોલી નાખો તો આમ પ્રજાનું શું, આજુબાજુમાં જે નાના માણસો હોય, જે ઝૂંપડામાં હોય, જે વાડી વિસ્તારમાં રહેતા હોય એ લોકોની હાલત કેવી ખરાબ થાય છે। વિશેષ મારે બીજું કંઈ કહેવું નથી પણ વિનંતી કરું છું ચોક્કસથી। બીજા એક ગ્રામ છે જે ગામમાં કેવી પરિસ્થિતિ છે, ખાસ કરીને મૂંગા ઢોર જે અબોલ પશુઓ છે તેની હાલત કફોડી છે, એની શું સ્થિતિ? કેટલા પશુઓ અત્યારે જે મૃત્યુ પામ્યા છે? અત્યારે 150-200 પશુ મૃત્યુ પામ્યા। એનું કારણ શું? કારણ એટલું હતું કે 2007માં પાણી આવ્યું હતું, એના કરતા 2 ગણું પાણી વધારે આવી ગયું, કોઈને ખ્યાલ નહોતો એટલે પશુની ત્યાં અમારે જવાનો સમય મળ્યો નહીં, ખીલે ને ખીલે મારી દે તમને લાઈવ બતાવીએ પશુ અહીંયા મરેલા પડ્યા છે। બરાબર છે, ઓકે। અને બીજી વાત કરવામાં આવે તો જે નીચાણવાળા વિસ્તાર છે કેટલા મકાનોમાં પાણી ઘૂસી ચૂક્યા હશે અને કેટલા લોકો પ્રભાવિત થયા હશે? અંદાજે 150-200 મકાનોમાં પાણી ગયેલા છે અને 500-700 માણસો આ વસ્તુમાં પ્રભાવિત થયેલા છે। હજી સુધી પણ એ લોકોએ ચાય નથી પીધી અને એમને પેલા એમના બીજા માળ ઉપર એમને બધા બેઠા છે। ભૂપતભાઈ, આ જે પ્રકારનો પાણીનો પ્રવાહ છે કેટલા વર્ષો પછી આવ્યો છે અથવા આવી જે સ્થિતિ ક્યારે જોઈ છે? આ પેલા 2087માં આવ્યો હતો, એ પછી 2007માં આવ્યો અને આ વખતે 2087 અને 2007 કરતા પણ 3 ગણો પ્રવાહ આવ્યો છે અને આવું મારા 52-55 વર્ષની ઉંમરમાં આવું પાણી મેં ક્યારેય જોયું નથી। લોકો બધા ગભરાઈ ગયા છે અને હેતપ્રેત થઈ ગયા છે પણ હું તંત્રને વિનંતી કરવા માગું છું કે ભાઈ તમે આવું વરસાદ થયો છે અને બધું થયું છે તો અમારી ગ્રામજનોને વિનંતી છે કે કમસે કમ અમને જાણતો કરો કે અમે પાણી છોડવાના છે, 4 દરવાજા, 6 દરવાજા કે 8 દરવાજા ખોલવાના છે, મન પડે ત્યારે ખોલી નાખે, મન પડે ત્યારે બંધ કરી દે, એ વ્યાજની વાત નથી। અચ્છા, વાડી વિસ્તારની વાત કરીએ તો ખેતરોની શું સ્થિતિ છે? ખેતરમાં ગોઠણ અમે ખાડા પડી ગયા છે, બરોબર? શું પરિસ્થિતિ છે? ખેતરો આખા બધી ધોવાણ પૂરેપૂરું થઈ ગયું, એમાં કઈ વાયુ તો એ મોલ પણ બધું વહી ગયું, એવી પરિસ્થિતિ છે આખા નદી વિસ્તારમાં। અચ્છા,
અચ્છા, બીજી વાત કરવામાં આવે કે તંત્ર, માનો કે પાણીનું તો થયું છે, રાતના એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી શકે એવું જો સંપર્ક વિહોણો બન્યો તો કોઈ બીજું બંદોબસ્ત આવ્યું છે? હું તો સંદેશ ન્યૂઝને વિનંતી, મારી વિનંતી છે કે પહેલા વહેલા તમે આવ્યા છો એ બદલ હું તમારો ઋણી છું, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજી મારી વિનંતી એ છે કે જે વાડી વિસ્તારમાં જે જમીનોના ધોવાણ થયા છે અને જે પેલું થયું છે એમાં પણ તંત્ર આવે. એનડીઆરની ટીમ આવી હતી પણ એ પણ રોડ ઉપર ઉભી હતી, કારણ કે પાણી એટલું બધું હતું એટલે એ લોકો પણ પહોંચી શક્યા નહીં. તો હું સંદેશ ન્યૂઝને ખૂબ ખૂબ આભાર માનું છું. ચોક્કસથી, આપે જોયું તે પ્રમાણે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે. સોનારિયા ગામના દ્રશ્ય છે, ખાસ કરીને સોનારિયા ગ્રામ સંપર્ક વિહોણો બન્યું છે. મધ્ય રાત્રિના અચાનક પાણીનો ભયંકર પ્રવાહ આવી ચૂક્યો હતો અને જે 150 થી વધુ મકાનોમાં જળબંબાકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. 500 થી વધુ લોકો પ્રભાવિત બન્યા છે. 150 થી વધુ જે અબોલ પશુઓ છે તેના પણ મૃત્યુ થયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જે પ્રમાણે હિરણ બે ડેમ ઓવરફ્લો થયો છે અને હિરણ બે ના તમામ દરવાજાઓ છે તે ખોલી દેખવામાં આવ્યા હતા અને જેનો પાણીનો પ્રવાહ છે તે અહીં આવવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હતી. જી રાકેશ, આપ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા, લોકોની વ્યથા સાંભળી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો સોનારિયા ગામના આ દ્રશ્યો છે. આ ગામ છે તે બેટમાં ફેરવાયું છે અને અધિકારીઓના મિસમેનેજમેન્ટના પાપે, કારણ કે હિરણ બે ડેમના જે દરવાજા છે, 18 દરવાજા છે તે ખોલી નાખવામાં આવ્યા છે. અને નવાઈની વાત એ છે કે ગામ લોકોને જાણ સુદ્ધા કરવામાં નથી આવી, જેના કારણે આ ગામ લોકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. જેઓ ઝૂંપડામાં રહે છે તેમનું બધી જ ઘરવખરી તહેસ નહેસ થઈ ગઈ છે.